ઈસુ પરત યેહે. લગભગ 2000 વર્ષાપાસુન દુનિયામાં અખે જાગા સાવર વધારેમાં વધારે લોકા ખ્રિસ્ત ઈસુને બારામાં બેસ ગોટલા આયકતા મંડળી વિકાસ કરી રહની. ઈસુની વાયદા કરાકા તો દુનિયાના અંતમાં પરતીલ, તરી પણ તો આજુ પરત નહીં આનેલ, તરી બી તો તેને વાયદાલા પૂરા કરેલ. જો કે આપણે ઈસુલા પરત એમની વાટ હેરજે હન. દેવ આપા પાસી એ રીતના જીવન જગુની ઈચ્છા કરો હ જી પવિત્ર હા અને જી તેલા માન દેનારા હા. જદો ઈસુ ધરતી વર રહ હતા તાહા તેની સંગા માના ચેલા દુનિયાભરમાં અખે જાગાને લોકા સહલા દેવને રાજને બારામાં બેસ ગોટના પ્રચાર કરતી અને તાહા અંત ઈ જાઈ. ખૂબ જાતિશે આતા પાવત ઈસુને બારામાં નહીં આયકલા. સરગમાં પરત જાવલા તેને પૂડ ઈસુની ખ્રિસ્તી સહલા તે લોકા સહલા બેસ ગોઠ આયક ઉલા સાંગા જેહી તી કદી આયકેલ નહીં આહા તેની સાંગા જા અન અખે જાતિને લોકા સહલા ચેલા બનવા અન કાપુલા સાટી ખેતી પીકી ગહય. ઈસુની ઈબી સાંગા કને માનુષના દાસ તેને માલિક કરતા મોટા નહીં હોય. એ દુનિયાને મહત્વને લોકાશી માલા તિરસ્કાર કરનાર અન માને કારણે તે તુમાલા બી સતાવતી અન મારી ટાકતી. એ દુનિયામાં તુમી દુઃખી હોઈશે પણ મજબૂત બના કહા કા મા શેતાનલા હરવી દિના હાવ જો એ દુનિયાવર રાજ કરો. જો તુમે છેલ્લે પાવત માને વિશ્વાસ યોગ્ય બની રહા તો દેવ તુમાલા બચવી. ઈસુને તેને ચેલા સાલા એ સમજવલા સાટી એક ગોટ સાંગે કા જદો દુનિયાના અંત હુઈ હ તો લોકાશે હારી કાય હુઈલ તેની સંગા એક માનુષની તેને ખેતમાં ચાંગલા બી પીરા અને જદુઓ તો નિજી હતા તો તેના દુશ્મનાના અને ગહુને બીને મધીમાં રાની સોડસા બીલા પીરી દીના અને માગુન તો નિંગી ગે. જદુઓ સોડ ઉગના તો દાસની તે માનુષલા સંગા હે માલિક તું તો તુને ખેતમાં ચાંગલા બી પીરેલ હતા તો એમાં રાની સોડ કજે આહાત. તે માનુષની જવાબ દીધા ફક્ત માના દુશ્મન જ તેલા પીરુલા ઈચ્છા રાખતી. યો માના કોની દુશ્મન આહા જેની ઈચ્છા કરેલ હા. તે સેવકશી તેને માલિકલા જવાબ દીધા કાય આમી રાની સોડવા સહલા ઉપટી ટાકુલા પડ. તે માલિકની સંગા નહીં જો તુમ ઈચ્છા કરશાલ તો તુમી થોડાક ગહુ સહલા બી ઉપટી ટાકશાલ. કાપનીને સમય પાવત વાટ હેરા તહા રાની સોડવા સહલા ભારા બાંધીને ગોળા કરી લે જેથી તુમી તેલા બાળી શકા પણ ગહુલા માને ખળામાં લીએ. ચેલાસી એ ગોઠના મતલબ નહીં સમજના તે સાટી તેહી ઈસુલા તેહાલા સમજવુલા વિનંતી કરી. ઈસુની સાંગા ચાંગલા બી પીરનાર માનુષ ખ્રિસ્તની આગેવાની કરહ ખેત દુનિયાની આગેવાની કરહ ચાંગલા બી દેવને રાજને લોકાશી આગેવાની કરહ. રાની છોડવા તો દુષ્ટ માનુષ શેતાનને લોકાશી આગેવાની કરહ તો માનુષના દુશ્મન શેતાનની આગેવાની કરો જેની રાની છોડવા સાલા પીરી દિયેલ હતા. કાપની એ દુનિયાને અંતને આગેવાની કરો અને કાપની કરનાર દેવને દેવદૂતથી આગેવાની કરતા હા. જદવો દુનિયાનો અંત હુઈલ તહા દેવદૂત તે અકે લોકા સાલા એક હારી ગોળા કરીલ જે શેતાનના હાથ તે દેવદૂત તેહાલા એક ખૂબ જ તાતે ઇસ્તોમાં ટાંકી દેતી તટો તે લોકા ભયંકર સતાવનીમાં રડતી અને તેના દાંત કિકર વર્તી. પણ જે લોકા ધાર્મિક હાત જે ઈસુને માગો ચાલના હાથ તેને દેવ બહાસને રાજમાં દિશને જીસા ચમકતી. ઈસુની એ બી સાંગા કા તો દુનિયાના અંત હુય તેને પૂડ ધરતી વરિયલ તો તે જ રીતે પરતી જીસા તો ગયા હતા. મતલબ તેને પાસી વાસ્તવિક શરીર રહીલ અને તો આકાશમાં ઢગ સાહવર બીસીની ઈલ. જદવો ઈસુ ઈલ તો દરેક ખ્રિસ્તી જે મરી ગયા હેત તે મરેલ માસુન જીતા હુઈ ઉઠતી અને તેલા આકાશમાં મિલતી. તહા જે ખ્રિસ્તી આજુ બી જીતા જ હાત તે આકાશમાં ઉચલી લેવાતી અને દુસરી ખ્રિસ્તી સે હારી સામેલ હુઈ જતી. જે મરેલ માસુન જીતા હુઈ ઉઠતી તે અખા તઠ ઈસુને હારી રહતી. તેને માગુન ઈસુ તેને લોકાશે હારી રહી. જદવો તે એક હારી રહતા હા તો તેહા પાસી કાયમને સાટી પૂરી શાંતિ રહી.
ઈસુની તેને વિશ્વાસ કરનાર દરેક માનુષલા એક મુગુટ દેવના વચન દિનહા તે કાયમને સાટી દેવને હારી દરેક વસ્તુ ઓર રાજ કરતી તેને પાસી દોષ વગરની શાંતિ રહી પણ દેવ તે અકેસા ન્યાય કરીલ જે ઈસુ ઓર વિશ્વાસ નહીં કરત તો તેહાલા નરકમાં ટાંકી દિલ તટ તે રડતી અને તેના દાંત કિકર વર્તી અને તે કાયમ દુઃખી હોતા રહતી કદી નહીં હોલનાર રિશ્તો તેહલા કાયમ પેટવત રહી અને કીડા તેહાલા ખાતી તે માસુન કદી નહીં અટકનાર જદો ઈસુ પરતી હે તો પૂરે રીતે શેતાનલા અને તેને રાજલા નષ્ટ કરી દિલ તો શેતાનલા નરકમાં ટાંકી દિલ તટ શેતાન કાયમને સાટી બળતા રહી તે અખેસે હારી જેહી દેવને ગોઠી સહલા માનુલા તેને કરતા શેતાનને માગ ચાલુલા પસંદ કરેલ હતા કહા કા આદમ અને હવાની દેવની આજ્ઞા મોડી હતી અને પાપલા એ દુનિયામાં લી આનલા દેવની તેહાલા શરાપ દીધા અને તેહાલા નાશ કરુના નિર્ણય કરા પણ એખાદ દિશ દેવ એક નવા સરગ અને નવી ધરતીલા બનવી જે દોષ વગરના રહી ઈસુ અને તેના લોકા એ નવે ધરતી વર રહતી અને તો કાયમને સાટી અખે વસ્તુ સાવર રાજ કરી તો લોકાશે ડોળાના દરેક આંસુ પૂસી ટાંકી આતા કોની બી પીડામાં કાં તો દુઃખી નહીં હોઈનાર તે રડનાર નહીં તે અજરી નહીં પડનાર કાં તો મરનાર નહીં અને તઠ કાંઈ બી વેટ નહીં હોઈનાર ઈસુ તેને રાજવર ન્યાયપૂર્વક અને શાંતિકન રાજ કરી તો કાયમને સાટી તેને લોકાશે હારી રહી.